તો મેં આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આપ જુઓ, દ્રશ્યોમાં નરેન્દ્ર મોદીએ તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. દેશમાં ત્રીજી વખત તેમણે ગઈકાલે વડાપ્રધાન પદની શપથ લીધી અને બાદ આજે પોતાના કાર્યભારને તેઓએ સંભાળી લીધો છે. પીએમ ઓફિસના દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીએ જે કાર્યભાર છે તે સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ ત્રીજો કાર્યકાળ અને એની સાથે જ જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી તેમણે કરી છે અને આજે તેઓએ પોતાના આ ત્રીજા કાર્યકાળનો પ્રથમ દિવસ પોતાના કાર્યની શરૂઆત કરી દીધી છે અને પોતાનો ચાર્જ સંભાળ્યો છે. આપને જે દ્રશ્યો પણ બતાવી રહ્યા હતા તે પીએમ ઓફિસથી દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે જ્યાં નરેન્દ્ર મોદીએ આજે પોતાના ત્રીજા કાર્યકાળની શરૂઆત કરી છે. જુઓ, પીએમ ઓફિસના તમામ જે કર્મચારીઓ છે તેઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે ત્રીજી વખત તેમણે શપથ લીધા એ બાદ આજે તેમના ત્રીજા કાર્યકાળના નો પ્રથમ દિવસ છે અને તેઓ આજે પોતાની કામગીરીમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશના લોકશાહીના ઇતિહાસમાં આપણે જો જોવા જઈએ તો જવાહરલાલ નહેરુ જ એકમાત્ર એવા વડાપ્રધાન હતા કે જેમણે ત્રીજી વખત શપથ લીધા હતા. આજે વડાપ્રધાને પણ તે રેકોર્ડની બરાબરી કરી છે. કિંજલ અમારા સહયોગી વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, આ દ્રશ્યો મહત્વપૂર્ણ છે અને એટલા જ ઐતિહાસિક પણ છે. ચાર્જ સંભાળી લીધો છે પ્રધાનમંત્રીએ. બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો તે એક દિવસ પણ કહી શકાય કે ફાજલ જવા દેવામાં માનતા નથી. આપ જુઓ કે જે દિવસે ચૂંટણીના પરિણામો આવ્યા હતા તે જ દિવસે જે રીતે તેમણે બેઠક કરી હતી અજીત નડ્ડાના નિવાસસ્થાને, ત્યારબાદ બેઠકનો દોર ચાલી રહ્યો હતો. એનડીએ ગઠબંધન સાથે સરકાર રચી ગઈકાલે શપથવિધિ થઈ છે અને આજે એમણે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે તેમણે જે કિસાન નિધિ માટેની જે પેન્ડિંગ ફાઇલો હતી તેની પણ સહી કરી છે. એટલે કે જ્યારે શરૂઆત ગઈકાલે તેમણે પોતાના જે ચાય પે ચર્ચામાં મંત્રીઓને કહ્યું હતું કે જે પણ પેન્ડિંગ કામ છે, પેન્ડિંગ યોજનાઓ છે તેને ત્વરિત પૂરી કરવામાં આવે, તો એ શરૂઆત તેમણે પોતાનાથી કરી છે. કિસાન નિધિની જેટલી પણ પેન્ડિંગ ફાઇલો હતી તે તેમણે હાથમાં લીધી છે અને તેના પર સહીઓ કરી અને જે કામ છે તે આગળ વધાર્યું છે. મોદી સરકાર 3.0માં 100 દિવસનો લક્ષ્યાંક છે તે આપવામાં આવ્યો છે. તમામ જે મંત્રીઓ છે તેમને પણ માનવામાં આવી રહ્યું છે કે આ સાંજ સુધીમાં સૂચના મળી શકે છે. 5 વાગે કેબિનેટની બેઠક છે તે બોલાવવામાં આવી છે, તો તમામ મંત્રીઓના પણ ચાર્જ છે તે નક્કી થઈ જશે અને એક જે શપથ લેવાના હતા એ જે મંત્રીમંડળ હતું તે નાનું હતું, સંખ્યા હતી એ ઓછી હતી, પરંતુ ધીમે ધીમે મંત્રીમંડળ વધતા પૂર્ણ કદનું મંત્રીમંડળ છે તે બનાવવામાં આવ્યું. તો સ્વાભાવિક રીતે જે પોર્ટફોલિયો છે પોર્ટફોલિયોને લઈને મંથન હતું તે મોડી રાત સુધી ચાલી રહ્યું હતું. માનવામાં એવું આવી રહ્યું છે કે 3 વાગ્યાની સુધીમાં તમામ પણ જે મંત્રીઓ છે તેમને પોતાના પોર્ટફોલિયો છે તે સોંપી દેવામાં આવે જ આવશે. 5 વાગે કેબિનેટની બેઠક બાદ તમામ જે મંત્રીઓ છે તે આવતીકાલે પોતાનો જે ચાર્જ છે ડિપાર્ટમેન્ટ છે તે સંભાળશે અને કામગીરી છે તેને વેગ આપશે. ઓકે કિંજલ, તો જે પ્રકારે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, ચાર્જ સંભાળતા જ વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો. જે કિસાન સન્માન નિધિ છે તેનો 17મો હપ્તો તેમણે જાહેર કર્યો છે, જે પ્રકારે મારા સહયોગી પણ જાણકારી આપી. અને જેવા નરેન્દ્ર મોદીએ એનડીએ જીતી એ પ્રકારે જ્યારે એનડીએની બેઠકમાં તેમણે સંબોધન કર્યું ત્યારે પણ કહ્યું હતું કે 2047ના લક્ષ્યાંક સાથે આગળ વધવાનું છે અને 100 દિવસના એજન્ડા પર કામે લાગી જવાનું છે.